જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ખડખડાટ હાસ્યની. ગુજરાતી સાહિત્યના આંગળીના વેઢે ગણી શકાય એટલા હાસ્ય લેખકોમાં જ્યોતિન્દ્ર દવે આગવું સ્થાન ધરાવે છે. તેમનું શરીર એકદમ સુકલકડી હતું, બકુલ ત્રિપાઠી પણ થીંગણા અને બેઠી દડીના હતા. એવા જ હાસ્ય લેખક વિનોદ ભટ્ટ એકદમ કદ્દાવર અને સ્થૂળ શરીરના હતા. એ પૈકી જ્યોતિન્દ્ર દવે એકદમ સુકલકડી જેવું તેમનું શરીર હતું. એક વખત તેઓ નડિયાદની મહિલા કોલેજની અંદર વ્યાખ્યાન આપવા માટે ગયા હતા. તેમણે ત્યાં બધાને ખૂબ હસાવ્યા હતા અને બધા લોકો એટલા આનંદમાં આવી ગયા હતા કે તે લેખક તેમને ગમી ગયા હતા. વ્યાખ્યાન પૂરું થયું પછી એક વ્યક્તિએ તેમને પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા બધા બધાને હસાવો છો, બધાનું આરોગ્ય સારું રાખો છો, પણ તમારું આરોગ્ય તો જુઓ, તમારું વજન માત્ર 30-35 કિલો છે અને સાવ સુકલકડી જેવા છો, તો આવું કેમ, તમારું શરીર કેમ વધતું નથી? ત્યારે જવાબમાં હસતા હસતા જ્યોતિન્દ્ર દવે કીધું કે મારી હસતી રમતી આનંદીને બધા લોકો લઈ જાય છે અને એ મારી આનંદી તમે બધા લઈ જાઓ છો અને એ સાસરે જાય છે તો એ આનંદીના બાપ શું કરે, હસે નહીં તો રડવું જ પડે. આથી હું રડું છું એને કારણે મારું શરીર છે ને એ દુબળું થઈ જાય છે. હું ખુશી વહેંચું છું પરંતુ એ ખુશી મને મળતી નથી. આ સાંભળી લોકો પણ હસવા લાગ્યા. આવો રમૂજી સ્વભાવવાળા જ્યોતિન્દ્ર દવેએ અનેક સાહિત્ય આપણને આપ્યું છે અને તેમના લેખો તેમની નવલકથાઓ વાંચતા આપણે ધરાઈએ નહીં એવી સુંદર નવલકથાઓ છે. આમ હાસ્ય જીવનની અંદર ખૂબ જરૂરી છે, એટલે જ વિનોબાજીએ કહ્યું હતું કે હવા પાણી અને ખોરાક જીવનમાં જરૂરી છે એ રીતે જ હાસ્ય પણ જરૂરી છે. એટલે જ કહે છે ને હસે તેનું ઘર વસે. જે એકદમ રમૂજી સ્વભાવ હોય અને જેમનું મુખ હસતું હોય એ વ્યક્તિ સૌને વહાલો હોય છે. જે ક્યારેય હસતો નથી અને મોઢું સડાવેલું હોય તેમને કોઈ બોલાવતું નથી. માણસને કોઈ રોગ થયો હોય અને જો એ હસે અને હંમેશા ખુશ રહે તો તેમનો અડધો રોગ તો એમ જ જતો રહે છે. એટલે જીવનની અંદર હાસ્ય છે એ સૌથી મોટી ઔષધિ પણ માનવામાં આવે છે. એટલે નિયમિતપણે બધા સાથે હળીમળી આ બાળકોની જેમ નિર્મળ હાસ્ય નિર્દોષ હાસ્ય વહાવવું જોઈએ. એને કારણે ઘર પણ ખુશ, આપણે પણ ખુશ અને આપણું આખું જીવન પણ ખુશીથી પસાર થાય છે. માટે જીવનને પ્રફુલ્લિત બનાવવા માટે હંમેશા હાસ્ય જીવનની અંદર લાવવું જોઈએ. તે માટે આપણે પણ હસીએ અને બીજાને પણ હસાવીએ.